नमस्ते बाल मित्रों, सजानंद विद्यालय नवा नरोड़ा डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सबनु हार्दिक स्वागत है। धोरण 5 विषय गणित प्रकरण 14 केटलू मोटू केटलू भारे आपने आगळना लेक्चर में समझूती अने सूत्रों समझी लीधा ते तमे मोढे कर्या हशे, ना कराया तो करी देजो। सूत्रों नहीं आवड़े तो तमे आ चेप्टर ना दाखला गणी शकशो नहीं, तेथी तमारे ते समझूतीना मुद्दा अने सूत्रों मोढे करी देवा। लेक्चर 2 हवे लेक्चर 2 नी अंदर अहीं आपणने चोपड़ीनी अंदर के सारिका लोखंडीओ सिक्का रबर वगैरह जेवी वस्तु एकठी करे छे। एक ग्लास में थोड़ू पानी ले छे अने पानीनी उपली सपाटी आगर उपली के पानीनी अंदर ग्लास में पानी भर्यु अने ज्या सुधी पानी आव्यु त्यार बराबर शू कर्यु अने 0 एवं निशान कर्यु छे। जो हूँ आ ग्लास में 5 लखोटीओ एने शू कर्यु आ ग्लासनी अंदर 5 लखोटीओ नाखू तो शू तमे अंदाज लगाड़ी सको कि पानीनी सपाटी क्या पहोंचे? अंदाज लगाड क्या सुधी? तो भाई आने कह्युं के आटला सुधी पहोंचे, पण हूँ विचारू छू कि ते अहीं सुधी ज पहोंचे। एम कहसे ना एटला सुधी नहीं आवे, आटला सुधी जशे, एवं बन्ने जणा वातो करे। तेने ग्लास में 5 लखोटी नाख्याथी पानीनी नवी सपाटी पर तेनी निशान कर्यु अने पछी एने नाखी अने ज्या पाणी आव्यु त्यां एनी निशानी करी। अरे केवी रीते अनुमान कर्यु? शू तेने लखोटीना घनफळ कदनी जानकारी हती? हवे आपणने कोईपण वस्तु ग्लासनी अंदर नाखीए कि मैं मात्र अनुमान ज लगाव्युं कि लखोटी यो पाणीने केटले ऊंचे सुधी लई जशे, तो लखोटीनुं कद घनफळ जेवी रीते शोधी शकाय। कद एटले कि घनफळ, कि लखोटी जेटली जग्या रोके छे तेने शू कहेवाशे? घनफळ कहे छे। के पहला 0 आंकी लीधुं, एनी अंदर 5 लखोटी नाखी अने जेटलुं कद आव्युं ए 5 लखोटीओनुं घनफळ कहे छे रोकेली जग्याने। जुओ दरेक लखोटी पाणीने थोड़ू ऊंचे चढ़ावशे बराबर, कारण के ते थोड़ी जग्या रोके बराबर, तो तेनुं कद बराबर, कद एटले के घनफळ थयुं कहेवाय। कद कहो के घनफळ बन्नेनो शब्द एक ज छे। मापक ग्लास, अहीं एक मापक ग्लास बनाव्यो छे बराबर। आ मापक ग्लासनी अंदर पहला तो पाणी भरीने 0 लखी दीधा, पछी आ मापक ग्लासमां शू कर्युं अहीं से नीचे बराबर, के अहीं शू 5 रुपियाना 10 सिक्कानું કદ અને 10 લખોટીઓ કરતાં વધુ હોઈ શકે? એમ કહેશે અહીંયા બરાબર, 10 રૂપિયાના 5 રૂપિયાના 10 સિક્કા અને 10 લખોટી કરતાં વધુ હોઈ શકે? લગભગ તો બરાબર 10 લખોટીઓનું જ કદ વધુ હોઈ શકે। અનુમાન લગાવવાનું, શું કીધું? અનુમાન, અનુમાનમાં કોઈ પણ જવાબ લખી શકાય। નીચેનામાંથી પ્રત્યેકના કદ વિશે અનુમાન જ લગાવવાનું, સંયમ આપવા બેસવાનું નથી। કે એક દડો હોય, એક દડો એક બાજુ મૂકો અને એક બાજુ કેટલી લખોટીઓ મૂકીએ તો બંનેનું કદ સરખું થાય? તો અંદાજે 6 લખોટી મૂકીએ તો એક દડાનું વજન જેટલું થાય, કે રબરનો દડો બરાબર। હવે અહીંયા એક રબર, રબર એટલે કે ઇરેઝર, તો એના બરાબર એક લખોટી જેટલું કદ ધરાવે છે। અને લીંબુ હોય તો લીંબુ તો નાનું મોટું કોઈ પણ આકારનું હોઈ શકે બરાબર, મોટું હોય નાનું હોય, પણ આપણે અહીંયા નાના લીંબુની જ વાત કરીએ, મીડિયમ લીંબુની બરાબર, નાનું નહીં મોટું નહીં। તો એક લીંબુ તો એના બરાબર 2 લખોટીનું કદ ધરાવે છે। અને એક પેન્સિલ, પેન્સિલ વજનમાં 4 ઇંચ હોય લખોટી કરતાં બરાબર, એટલે એક દુત્યાંશ, અડધી લખોટી, એક દુત્યાંશ એટલે બરાબર લખોટીઓ જેટલું કદ ધરાવે છે। એક બટાકું લગભગ, આ બટાકામાં પણ આ કદ નાના મોટા હોય તો આપણે મીડિયમ જ સમજવાનું બધી વસ્તુઓ માટે, તો 5 લખોટીઓ જેટલું કદ ધરાવે છે। હવે તમે માપક ગ્લાસ કહેતા હતા ને, માપક ગ્લાસ આપણે બનાવવાનો છે। હવે 35 લખોટીઓની મદદથી તમારી રીતે એક માપક ગ્લાસ બનાવવાનો કીધો, તો પાણીનો એક ગ્લાસ લો તથા પાણીની સપાટી આગળ થોડું પાણી ભરીને પહેલાં 0 લખી દેવાના, 0 લખવાનું, ત્યારબાદ તેમાં 5 લખોટી નાખો અને પાણીની સપાટી આગળ જ્યાં પાણી પહોંચે ત્યાં શું લખવાનું? 5 એવું નિશાન કરો। ફરીથી બીજી 5 લખોટી નાખવાની, જ્યાં પાણી હોય ત્યાં શું લખવાનું? 10 ફરી પાછી
पांच नाखवाने एटले पंदर थई, जे पाणी आवे त्यां शुं लखवानुं पंदर है, फरी बीजी पांच नाखो एटले केटली थशे वीस, बराबर केटली थशे वीस, એટલે પાછું શું લખવાનું વીસ એમ, તો એ જ પ્રમાણે પાંચ પાંચ ઉમેરતા જવાનું અને પાણી જ્યાં જ્યાં પહોંચે ત્યાં શું લખવાનું કે પાંત્રીસ એમ સુધી. તો આ જ પ્રમાણે પછી આપણને તેનો આ પ્રમાણેનો માપક ગ્લાસ બનાવી શકાય છે. હવે અહીંયા બરાબર જે માપક ગ્લાસમાં નાખો તમારું અનુમાન ચકાસો કે આપણું અનુમાન સાચું છે કે ખોટું એ ખાતરી કરવાની છે, બરાબર. તો દિવાસળીના ખોખા, પથ્થર વગેરે વસ્તુઓ તે ગ્લાસમાં નાખો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ખોખા નાખીશું આપણે ગ્લાસની અંદર તો એ ખોખું ડૂબવાનું નથી, એ તરવાનું છે, તો એનું કદ આપણે જાણી શકતા નથી. એને કારણ કે ખોખું એ લંબચોરસ આકાર છે તો એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ઉપરથી એનું કદ જાણી શકાય છે. જો ખીલી નાખશો તો ખીલી ડૂબી જશે, તો પાણીની સપાટી ઊંચી આવશે તો આપણે તો પણ તેનું કદ જાણી શકીએ છીએ. હવે પથ્થર નાખીશું તો પથ્થર પણ શું થશે, પથ્થર પણ ડૂબી જશે એટલે પાણી ઊંચી આવશે, તો પાણીની સપાટી જેટલી ઊંચી આવી હોય એટલું એનું કદ કહી શકાય છે. હવે વસ્તુઓ જુદી જુદી આવી, તમારે જે લખવું એ લખી શકાય. આ ચોપડીની અંદર તમારે વિડીયો જોવાનો છે અને વિડીયો જોઈ અને ચોપડીમાં જે જે મેં લખ્યું છે એ બધું જ તમારે ચોપડીની અંદર પૂરવાનું છે. અહીંયા બટાકુ તો કેટલી લખોટીઓ બરાબર છે, એક બટાકુ આપણે આગળ ઉપર લખ્યું પાંચ. પથ્થર તો પથ્થર નાનો મોટો હોય તો અંદાજે સાત. દડો હોય તો બરાબર આપણે ચારે લખ્યા અને છ એ લખ્યા જે લખવું. લીંબુમાં પણ તમારે જે લખવું હોય બે ત્રણ જે, અને સફરજનમાં પણ નાનું મોટા, આની અંદર તમે જે લખો એ બધું સાચું જ કહી શકાય કે તમે તમારા અંદાજ પ્રમાણે જે લખ્યું છે એ સાચું કહેવાય, કારણ કે અનુમાન લગાવવાનું છે. જો અહીંયા શાનું કદ વધુ છે, અહીંયા શું તમે છ લખોટીઓનું કદ મિલીમાં બતાવી શકો છો કે, અને જો હા જો આપણે તે માપક સીસીમાં બતાવી શકાય છે. આપણે આ તમે ધોરણ ચારની અંદર 250 મિલીની એક માપક સીસી બનાવી હતી, બરાબર એ જ પ્રમાણે તમે એ માપક સીસી બનાવવા માટે એની અંદર શું કરવાનું કે માપ સીસી સીસી પણ બનાવી શકાય, અથવા કે તમે ઇન્જેક્શનની સિરિજ લઈ અને તેની અંદર પાણી ભરવાનું પછી આની અંદર નાખવાનું, બરોબર. એ લગભગ 10 મિલીની હોય તો 10 મિલીમાં નાખ્યું એટલે લખી દે 10, બીજું ફરી એક ઇન્જેક્શન ભરીને નાખો તો ફરી લખવાનું 20, તો એ જ પ્રમાણે, અથવા 5 હોય તો 5 5 લખવાના, 5 10 15 20 25, એ જ પ્રમાણે તમે માપક સીસી પણ બનાવી શકો છો. મેં ઇન્જેક્શન સિરીજમાં એક વખત 5 મિલી પાણી ભર્યું, મારી સીસી પર 10 મિલીનું નિશાન કરવા માટે તે મેં 2 વખત પાણી સીસીમાં નાખ્યું, કારણ કે ઇન્જેક્શનમાં 5 મિલી ભરાય છે તો એને 2 વખત આ સીસીમાં નાખ્યું, બરાબર. ત્યારે કેટલું થયું, 10 મિમી. મેં મારી માપક સીસી બનાવવા માટે 10 મિલી માપની દવાની ખાલી સીસીનો ઉપયોગ કરેલો છે, આવી ખાલી સીસીનો. હવે અહીંયા મૌલીએ 5 રૂપિયાના સિક્કાનું કદ શોધવા માટે તેની માપક સીસીનો ઉપયોગ કર્યો, 5 રૂપિયાના સિક્કાનું કદ. તેને જાણ્યું કે 5 રૂપિયાના 9 સિક્કા હોય ત્યારે 10 મિલી એટલે અંદાજે 1 મિલી વધારે થાય છે, 9 સિક્કા તો 10 મિલી ઉપરની તરફ ખસેડે છે. તમે પણ તમારી જે આપણી માપક સીસી બનાવી છે બરાબર કે બનાવવા માટે તેને 5 રૂપિયાના 9 સિક્કાનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તમારે ઉપયોગ કરી શોધી કાઢવાની માપક સીસી બનાવી એના અંદાજે, અથવા 9 10 થયા તો અહીંયા 6 છે તો અહીંયા 7 મિલી પાણી ઉપર ચડે છે. રૂપિયાના 16 સિક્કા 9 10 હતા તો 9 2 18 થાય, તો 2 અંદાજે 2 વધારે લખવાના. 16 સિક્કા હોય તો 18 મિલી, 24 હોય તો 2 2 4 બરાબર કે 28 મિલી, 32 સિક્કા હોય તો અંદાજે 37 મિલી પાણી. મૌલીએ 5 રૂપિયાના કેટલા સિક્કા માપક સીસીમાં નાખ્યા તે તમે કેટલા સિક્કા નાખ્યા, હવે આપણને અહીંયા 30 મિલી અને 60 મિલી જેટલું પાણી ઉપર ચડ્યું હોય તો એની અંદર કેટલા સિક્કા નાખ્યા હશે એ અહીંયા આપણને તે શોધવાનું છે. તો આપણને તેના માટે કે 30 મિલી પાણી હોય બરાબર, 30 મિલી પાણી હોય ત્યારે કેટલું પાણી ઉપર ચડે છે, 5 રૂપિયાના 9 સિક્કા
10 मिली पानी ऊपरनी तरफ खसेड़े छे। जो 30 मिली जेटलू पानी ऊपरनी तरफ धकेलायू होय तो केटला सिक्का नाख्या हशे। हवे आपणने शुं शोधवानुं, सिक्का शोधवाना छे। तो आ पदने उलटावुं पड़शे, सिक्का अहीं आवशे अने मिली अहीं आવશે। 10 मिली बराबर 9 सिक्का, 10 मिली बराबर 9 सिक्का माटे 30 मिली बराबर केटला? बराबर 30 गुणिया 9 અને પહેલું પદ છેદમાં 10, 0 0 ગયા, છેદમાં એક વધેની કોઈ કિંમત નથી, ઉપર 3 × 9 9 તરી 27 સિક્કા। એ જ પ્રમાણે બીજો કે 60 મિલીવાળો 5 રૂપિયાના, એના એ જ સવાલ છે બરોબર। 5 રૂપિયાના 9 સિક્કા 10 મિલી પાણીને ઉપરની તરફ ખસેડે છે। જો 60 મિલી જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો કેટલા સિક્કા નાખ્યા હશે 60 મિલી? तो 10 मिली बराबर 9 सिक्का माटे 60 मिली बराबर केटला सिक्का? बराबर 60 गुणिया 9 छेदमां 10, 0 0 गया, ऊपर शू वधी 6 × 9 6 9 54 30 27 तो 60 डबल थी जाए बराबर 54 सिक्का नाख्या हशे। जो अहीं वस्तु अने तेनुं कद मिलीमां, बाल लखोटी अंदाजे 14 मिली, 20 होय त्यारे 23, 1 रुपियाना 8 सिक्का होय त्यारे 9 अने 5 रुपियाना 18 सिक्का होय त्यारे 20 मिली पाणी हशे। हवे अहीं अनुमान करो कि पाणीनी अंदर गया पछी तमारुं शरीर केटला लीटर पाणीने ऊपर तरफ, तमे पाणीने अंदर डुबकी लगाओ पाणीनी अंदर त्यारे तमारुं शरीर पाणीने केटलुं ऊपर चढ़ावशे अंदाजे, तो तेमां केटलुं समय शके अंदाजे? तो आश्रे 30 लीटर पाणी ऊपरनी तरफ धकेलाय छे। आजनुं गृह कार्य पीडीएफ फाइलनुं लखाण गणितनी नोटमां लखवुं। जय स्वामीनारायण।